સોલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો. આણંદમાં બંધ મકાનમાં ચોરી કરતી સિકલીગર ગેંગના સાગરીતોને આણંદ એલસીબીએ ઝડપ્યા. આણંદ જિલ્લામાં બંધ મકાનને લક્ષ્ય બનાવી તેમાં લાખો રૂપિયાની મત્તા ચોરી કરી લેતી સિકલીગર ગેંગ આખરે પોલીસના હાથમાં આવી છે. પોલીસે પકડી પાડેલા ત્રણ શખ્સની પૂછપરછમાં કુલ 16 જેટલી ચોરીના ભેદ ઉકેલાયા છે, જે અંગે પોલીસે તમામ રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી બંધ મકાનમાં ચોરીઓ થવાના બનાવો વધી ગયા હતા. આથી આણંદ એલસીબીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદ લીધી હતી અને ટેકનિકલ તપાસમાં એક મોટરસાયકલ પર વહેલી સવારના સમયે આવતા શખ્સો ગરફોડ ચોરીને અંજામ આપતા હોવાનું દેખાયું હતું. આથી એલસીબી એસઓજી પેરોલ પર દ્વારા વહેલી સવારના ચોક્કસ સમયગાળા દરમિયાન સ્પેશિયલ અસરકારક બાઇક પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું. દરમિયાનમાં બાતમીના આધારે આસોદર ચોકડીએ બ્રિજ નીચેથી ત્રણ શખ્સ બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં પકડાયા હતા. આ શખ્સોની તલાશી લેતા તેમાં વાંદરીપાનું, ડિસમિસ, બેટરી વગેરે સાધનો મળી આવ્યા હતા, જે ગરફોડ ચોરીમાં ઉપયોગ થતા હોવાનું જણાતા પૂછપરછ કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ નહોતો મળ્યો. બીજી તરફ ફેસ્ટેગ પેટ્રોલ એપથી ચેક કરતા ગુરુચરણસિંહ ઉર્ફે ભૈલુ અગાઉ ગરફોડ ચોરીના ગુનામાં પકડાયેલો હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસે તેમની પાસેથી રૂપિયા 20,700નું મુદ્દામાલ કબજે કરી પોલીસ મથકે લાવ્યા હતા, જ્યાં આગવી ઢબે પૂછપરછ કરતા તે ગુરુચરણસિંહ ઉર્ફે વૈલુ ઝરનેલસિંહ સિકલીગર રહે વાસદ, અમરસિંહ માનસિંહ સિકલીગર રહે અનગઢ અને ગુરુચરણસિંહ ઉર્ફે અમિત રઘુસિંહ હજારસિંહ સરદારજી રહે વારસિયા વડોદરાનું હોવાનું જણાવ્યું હતું. આ શખ્સોની પૂછપરછમાં તેઓએ એક બે નહીં પરંતુ પંથકમાં કુલ 16 ગરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. તેઓ બાઇક પર સોસાયટી વિસ્તારમાં આવતા અને જે મકાનના મુખ્ય દરવાજાને તાળું મારેલું હોય તે બંધ મકાનને ટાર્ગેટ કરી મકાનનો નકૂચો તોડી ગરફોડ ચોરી કરતા હતા. આથી પોલીસે તેમના રિમાન્ડ મેળવી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા, વધુ ચોરી કરી છે કે કેમ તે જાણવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આણંદ જિલ્લામાં બંધ મકાનને લક્ષ્ય બનાવી તેમાં લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી લેતી સિકલીગર ગેંગ આખરે પોલીસના હાથમાં આવી છે. પોલીસે પકડી પાડેલા ત્રણ શખ્સની પૂછપરછમાં કુલ 16 જેટલી ચોરીના ભેદ ઉકેલાયા છે, જે અંગે પોલીસે તમામ રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આણંદમાં છેલ્લા ગયા દિવસોમાં ઘણી બધી જે ગરફોડની ઘટનાએ બનેલી હતી. એમાં બે ગેંગ સક્રિય છે અને એમાંથી એક ગેંગની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગમાં 3 માણસો બાઇક ઉપર હોન્ડા શાઇન એના ઉપર ફરતો હતો અને કોઈ પણ એવો ઘર જેમાં એને લાગે કે માણસ રહેતા નથી એના નકૂચા તોડીને, તાલા તોડીને એના ઘરમાં ગરફોડ કરતો હતો. 3 જો માણસ એમાં પકડાઈ ગયા છે. એમાં ગુરુચરણસિંહ ઉર્ફે ભૈલુ આ મેઇન લીડર છે આ ગેંગનો, એના સિવાય અરમરસિંહ અને ગુરુચરણસિંહ ઉર્ફે અમિત આ 3 ચિકલીગર ગેંગનો એ મેમ્બર્સ છે. એમાં ભૈલો વાસદમાં 1.5 વર્ષ પહેલાં એક એવા પ્રકારનો ગરફોડના કિસ્સામાં અટકાયત એમની અમદાવાદ પોલીસને કરેલ હતી અને જૂના આરોપી છે, રીડા આરોપી છે અને અત્યાર સુધી એને 16 જેટલી ગરફોડની કબૂલિયાત કરી છે. અમે ઓર વ્યવસ્થિત રીતે અમે પૂછતાછ કરી રહ્યા છીએ, એમાં ઓર ગરફોડ નીકળશે તો અમે આપ લોકોને જાણ કરશું. અત્યાર સુધી મોટા મોટા અમારે 5 જેટલી જો ફરિયાદ જેમાં ગરફોડ જેમાં ફરિયાદ દાખલ થઈ છે આ ડિટેક્ટ થઈ ગઈ છે. એના સિવાય 11 અન્ય ગરફોડ પણ ડિટેક્ટ થઈ છે.